આજુબાજુમાં આવેલા પેશી નાશ કરે છે શરીરને પેશીઓ અથવા મારફતે શરીરના અન્ય ભાગોમાં પ્રવેશ છે કેન્સરના ઉપયુક્ત ત્રણ સ્વયં મર્યાદિત હોય છે એને તે આક્રમણ કે અતિક્રમણ કરનારી અથવા તો નથી લગભગ તમામ પ્રકારના કેન્સરમાં ગાંઠોની રચના થાય છે પરંતુ કેન્સરના અભ્યાસ નિદાન સારવાર અને તેને રોકવા માટે કામ કરે છે તેને યોન્કોલોજી કહેવામાં આવે છે કેન્સર ગર્ભાસ્થ શિશુ સહિત તમામ ઉંમરની વ્યક્તિ ઉપર અસર કરી શકે છે પરંતુ મોટા ભાગના કેન્સરનો જોખમ ઉંમર સાથે વધતું થાય છે માનવીઓમાં કુલ મૃત્યુ પૈકી તેરા ટકા મૃત્યુ કેન્સરના કારણે થાય છે અમેરિકન કેન્સર સોસાયટીના જાણાવ્યા અનુસાર વર્ષ 2007 હજાર સાત દરમિયાન વિશ્વમાં છ્યાતર લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા હતા કેન્સરની અસર તમામ પ્રાણીઓ ઉપર થઈ શકે છે લગભગ તમામ પ્રકારના કેન્સર કોશિકાઓના રૂપાંતરણ તમાકુનું સેવન કે ધૂમ્રપાન કિરણોત્સર્ગ રસાય અથવા તો શરીરના અંદરના ભાગે લેપ લગાડનારા તત્વો એવા કેન્સર કરતા પદાર્થો રંગસૂત્રો થવાને કારણે અથવા તો વાર હોય છે જેના કારણે તે જન્મ સમયથી દરેક કોશિકાઓમાં રહેલા હોય છે કેન્સર પેદા કરતા પદાર્થો એને યજમાન શરીરના વંશસૂત્રો વચ્ચે થઈ જટિલ પ્રક્રિયાને કારણે સામાન્યતા કેન્સરની વારસમાં ઉતરવાની ક્ષમતા પર અસર થતી હોય છે ડીએનએ મિથાયલેશન એને માઇક્રો આરએનએ જેવા કેન્સર પેથોલોસિસના

આવગનના એને વિવિધ પેશી વચ્ચે પ્રસ્થાપિત થવાની શક્તિ વગેરે જેવા તત્વો પૂરા પાડે છે જેના કારણે ગાંઠોને નાખો કરનારા વંશસૂત્રો

ચક્રો કરોગના નિદાન માટે સામાન્યતા રોગવિજ્ઞાની દ્વારા પેશી ટુકડાની હિસ્ટોલોજી તપાસ કર જરૂર રહે છે તેમ છતાં પણ કર્કરોગના સંકેતો તેના લક્ષણો અથવા તો કિરણો એક્સરો દ્વારા બચેલી તસવીરમાં દેખાતી અસાધારણતા ઉપરથી મળવી શકાય છે મોટા ભાગના કેન્સરની સારવાર શક્ય છે એને તેમાંના

ક્રિયોચિકિત્સા એને રેડિયો ચિકિત્સા દ્વારા કરવામાં આવે છે જેમ જેમ સંશોધનો વગતા થાય છે તેમ તેમ વિવિધ પ્રકારના કેન્સર માટેની સારવાર વધુને વધુ ચોક્કસ બનતી જાય છે લક્ષ્ય ચિકિત્સા પદ્ધતિના વિકાસની તરફ નોંધપાત્ર પ્રગતિ નોંધાવા પામી છે

તો શરીરમાં કેટલું ફેલાયેલું છે તેનાથી પ્રભાવિત હોય છે આ ઉપરાંત ઐતિહાસિક શ્રેણીકરણ અને કેટલાક ચોક્કસ જીવાણુઓની સૂચક હાજરી પણ કેન્સરના નિદાનમાં એને પણ વ્યક્તિગત સારવારમાં મદદરૂપ થઈ શકે છે